नमस्ते विद्यार्थी मित्रों, श्री बी एम कॉमर्स साइंस स्कूल भावनगर, धोरण 12, वाणिज्य व्यवस्था अने संचालन, प्रकरण 2, संचालनना सिद्धांतों आपणे अभ्यास करशुं। आ प्रकरण 6 गुणनुं छे, एनी विषे बीजी स्लाइडमां तमारे गुणभार दर्शावतुं कोष्टक आवशे। आपने ख्याल छे के विश्वना तमाम देशोनी प्रगतिना इतिहासनी अंदर संचालन तत्व जोवा मळे छे। संचालन सदियोथी आवती चालती प्रवृत्ति छे, एटले संचालन आजकाल नहीं पण सदियोथी सामान्य रीते संचालन विषय अभ्यास करवामां आवे छे, संचालन जोवा मळे छे। इतिहास उपर आपणे नजर करिए तो सामान्य रीते दरेक देशनो विचार करिए तो दरेक देश पण पोतानी रीते एनुं संचालन थाय छे, એટલે અનેક પ્રકારની પ્રવૃત્તિઓની અંદર સંચાલન જોવા મળે, દરેક જગ્યાએ સંચાલન થતું હોય। જો આપણે ભારતના ઇતિહાસનો વિચાર કરીએ તો ભારતમાં સામાન્ય રીતે કે જ્યારે રાજાશાહી હતા, અનેક પ્રજાઓએ ભારતની અંદર સામાન્ય રીતે આવ્યા અને અહીંયા સામાન્ય રીતે એ રહ્યા, અને આપણે ખ્યાલ છે કે અંગ્રેજો તો ઘણા વર્ષો રહ્યા અને એણે ભારતને ગુલામ પણ બનાવ્યો। તો ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનની અંદર, રાજ્ય વ્યવસ્થાની અંદર, એવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજના સમયની અંદર એની યુદ્ધની રણનીતિ પ્રખ્યાત છે। ગેરીલા પદ્ધતિ અને જુદી જુદી પદ્ધતિ દ્વારા એ યુદ્ધ કરી અને સામાન્ય રીતે એ યુદ્ધ જીતતા, કારણ કે એ રીતે સંચાલન કરતા હતા, એટલે એમાં પણ આપણને સંચાલન જોવા મળે છે। અનેક પ્રકારના સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો, લેખકો, સામાન્ય રીતે આ બધાએ જુદા જુદા સમય અનુસાર સંચાલન વિશે જુદા જુદા અભિગમો આપ્યા, જુદી જુદી એ પોતાની માન્યતા અને અનુભવ પ્રમાણે સંચાલન વિશે વાત કરી એ આપણે જોશું અગાઉ। એટલે આ બધાએ સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન કે જે સંચાલન વિશે ધારી ન શકાય એવી બધી બાબતોનું મૂલ્યાંકન કરી, એના પુનઃવિચાર કરી અને નવા નવા સિદ્ધાંતો છે એ આપ્યા। મિત્રો, આજે નવા નવા સિદ્ધાંતો એણે આપ્યા અને એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરીશું। એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને એ સંચાલન વિશેના અભિગમો, માન્યતાઓ સમયાંતરે પરિસ્થિતિ મુજબ સતત એમાં ફેરફાર થતા હોય છે, સતત બદલાતા હોય છે, અને સંચાલનની વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થાય છે। ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓની વિચારધારાઓનો પણ આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરીશું। ફેડરિક ટેલરથી શરૂ કરીને હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચાર્સ્ટર્ડ બર્નાર્ડ, આ બધા જ, પીટર ડ્રકર, સીએસ પ્રહલાદ, આ બધા સંચાલન શાસ્ત્રીઓ એ વિવિધ સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે, એનો આપણે અભ્યાસ કરીશું। એટલે સમયાંતરે એમાં ફેરફાર થતો રહે છે અને હેરોલ્ડ અને કુંતજે તો સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે, કારણ કે બધા જ વિચારકો છે, લેખકો છે, ચિંતકો છે, એ પોતાના વિચાર પ્રમાણે સંચાલન વિશે વાત કરે છે અને એટલે એણે સામાન્ય રીતે સંચાલનને જંગલ તરીકે દર્શાવ્યો છે, સંચાલનને જંગલ ગણે છે। આ પ્રકરણના ગુણભાર મિત્રો એ વિભાગમાં એક ગુણનો પ્રશ્ન એમસીક્યુ હશે, સી વિભાગમાં 2 ગુણનો પ્રશ્ન, ડી વિભાગમાં 3 ગુણનો એક પ્રશ્ન, એમ આ પ્રકરણ 6 ગુણનું છે। હવે આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ સમજીએ। સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો એ માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે, એટલે આ સિદ્ધાંતો એવા છે કે જે સામાન્ય રીતે માર્ગદર્શન પૂરું પાડે છે। હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમ નથી, એ ફક્ત ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે,
મિત્રો, કોઈ એવો નિયમ નથી કે આ જ નિયમ પ્રમાણે સંચાલન થાય ને આમ જ કરવું જોઈએ. વિજ્ઞાનના જેમ સિદ્ધાંતો હોય છે એટલા બધા જડ સિદ્ધાંતો સંચાલનમાં ન હોય, પણ ધારણાઓ, રૂઢિ અને અનુભવ. કારણ કે સામાન્ય રીતે અનુભવ દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ સારામાં સારી રીતે કઈ રીતે કરી શકાય એનો ખ્યાલ આવે, અને એટલા માટે ધારણાઓ, રૂઢિઓ અને અનુભવના નિચોડ દ્વારા સંચાલનના સિદ્ધાંતો છે એ જે તે કાર્ય માટે, જે તે ક્ષેત્ર માટે જુદા જુદા નિષ્ણાંતો આપતા હોય છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલ તારણો છે. સામાન્ય રીતે જુદી જુદી પરિસ્થિતિનો સામનો કરતા કઈ રીતે એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય. ધંધાકીય ઉદ્યોગની આપણે વાત કરીએ તો એની અંદર ઘણા બધા સમસ્યાઓ, પ્રશ્નો, નિર્ણયો લેવાના હોય, તો એ જે સમસ્યાઓ, પ્રશ્નો સામે આવે ત્યારે એમાંથી કેવા નિર્ણયો અને એ પરિસ્થિતિની અંદર કઈ રીતે બહાર નીકળી શકાય, એ જે કાંઈ અનુભવો હોય એના આધારે સામાન્ય રીતે સિદ્ધાંતો કે આ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો સરળ રીતે થાય, સારી રીતે થાય, અને એટલે એ વ્યવહારુ સાબિત થાય, એના અમલીકરણથી સચોટ પરિણામ મળે. કારણ કે જે કાર્ય સારામાં સારી રીતે જે રીતે થતું હોય એ જો નક્કી થઈ જાય કે આ રીતે આપણે આ કાર્ય કરીએ તો સારી રીતે થાય, તો એનું અમલીકરણ કરવાથી સારા પરિણામો મળે, અને એટલા માટે સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલનની પ્રણાલીનો એક ભાગ બને છે. કે કઈ રીતે, માનો કે શાળાના આચાર્ય હોય તો શાળા ચલાવવા માટે ઘણા બધા પ્રશ્નો આવે, ઘણી મુશ્કેલી આવે, પણ અનુભવ દ્વારા એ નક્કી કરે કે આવા પ્રશ્ન આ રીતે ઉકેલી શકાય, આ રીતે આયોજન કરી શકાય, એ બધું એને અનુભવ, પરિસ્થિતિ અને સંજોગ પ્રમાણે, અને એ અમુક નક્કી કરે કે આ કામ આ જ રીતે કરીએ તો એકદમ સરળ થાય, ઝડપથી થાય. એટલે સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો એટલે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, કારણ કે માનવી પાસેથી કામ લેવાનું છે અને એની પાસેથી સારામાં સારી રીતે કામ લઈ શકાય એ માટે, એને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે, અને એ નિયમો કે સિદ્ધાંતો પ્રમાણે જો કામ કરવામાં આવે તો ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને, ધ્યેય સિદ્ધિ સરળ બને, અને તેને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. એટલે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે બીજા પાસેથી વ્યવસ્થિત કામ લઈ શકાય, કાર્ય વ્યવસ્થિત થાય, એટલા માટે અમુક પ્રકારના નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે, અને જેથી કરીને ધંધાકીય એકમના જે કાંઈ ધ્યેય હોય એ ધ્યેય પ્રાપ્ત કરી શકાય, સરળતાથી પ્રાપ્ત કરી શકાય, સારી રીતે પ્રવૃત્તિ થાય. એટલે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ આપણે જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતોના ખ્યાલ વિશે આપણે માહિતી મેળવીએ તો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. આગળ પણ આપણે જોયું હતું આની પહેલાંના પ્રકરણની અંદર કળા અને વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કર્યો કે સંચાલન એ કળા છે, વિજ્ઞાન છે અને બંનેનો સમન્વય છે. સામાન્ય રીતે વિજ્ઞાનની આપણે જ્યારે વાત કરીએ તો વિજ્ઞાનમાં નિયમો, સિદ્ધાંતો એ આવે. એટલે વિજ્ઞાનની અંદર નિયમો અને સિદ્ધાંતો સ્વાભાવિક રીતે આવે. એટલે આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાનની અંદર જે સિદ્ધાંતો આવે, શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી. કારણ કે વિજ્ઞાનના સિદ્ધાંતો તો ખૂબ જ સ્થિર હોય છે, દરેક જગ્યાએ એ પોતાનું કામ કરે છે, પણ અહીંયા સંચાલનની અંદર તો પરિસ્થિતિ, સંજોગો પ્રમાણે એમાં થોડો ફેરફાર કરવો પડે, બદલાવ કરવો પડે, એમાં પરિવર્તન છે એ કરવું પડે, અને એટલા માટે આપણે કહી શકીએ કે વિજ્ઞાન જેવા સંચાલનના સિદ્ધાંતો જડ નથી. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. કારણ કે સંચાલનની અંદર, અને એમાં પણ આપણે જ્યારે ધંધાકીય સંચાલનની વાત કરીએ છીએ ત્યારે મિત્રો, ખાસ ધંધાકીય એકમમાં માનવી પાસેથી, કર્મચારીઓ પાસેથી કામ લેવાનું છે, અને એટલા માટે માનવ વર્તણૂક સાથેનો સીધો સંબંધ છે, અને તેથી સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર
કરવા પડે. જરૂરી આજથી ઘણા બધા વર્ષો, માનો કે 15-20-25 વર્ષ પહેલાં જે રીતે એકમ ચલાવવા માટે જે કાંઈ નિયમો હતા એની જગ્યાએ અત્યારે એમાં બદલાવ આવે. બરાબર, પહેલાં એવું હોય કે શિક્ષાથી કામ કરી શકાય, દંડથી કામ કરી શકાય, કર્મચારી પાસેથી બીક બતાવીને કામ લઈ શકાય. તો એની જગ્યાએ એવું બને કે આજે એવા સિદ્ધાંતો હોય કે કર્મચારીને પ્રોત્સાહન આપવો, એની મુશ્કેલીઓ દૂર કરવો, એને એ વાતાવરણ યોગ્ય પૂરું પાડવો. એટલે કહેવાનો મતલબ એ કે નવા સિદ્ધાંતો છે એના સમયાંતરે ઉમેરો થાય છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળ છે કે જેમાં સતત અને સતત ફેરફાર થતો હોય, એમાં બદલાવ થતો હોય, સમયાંતરે પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર થાય, અને એને પહોંચી વળવા માટે સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર કરવો પડે. એટલે એકના એક સિદ્ધાંતો કાયમ માટે ન ચાલે, પરિસ્થિતિ સંજોગો મુજબ એમાં ફેરફાર કરવો જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો એ સિદ્ધાંતો નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા પૂરી પાડે છે. જો ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપજો કે સંચાલનના સિદ્ધાંતો છે એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ, માનો કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમમાં અનેક પ્રકારના નિર્ણય લેવા પડે. જ્યારે કોઈ પણ યોજનાઓ ઘડવામાં આવે, આયોજન પ્રમાણે એનું અમલીકરણ કરવામાં આવે, ત્યારે પણ ભૂતકાળમાં જે પ્રમાણે કામ કરેલું હોય, સારા સંચાલકોએ જુદી જુદી પરિસ્થિતિમાં સારી રીતે કાર્ય કરી અને એકમને સફળતાની ટોચ ઉપર પહોંચાડ્યા હોય, તો એના સિદ્ધાંતો એ કઈ પદ્ધતિથી કામ કરતા, એ કેવી રીતે કાર્ય કરવા માટે કેવા નિયમો સિદ્ધાંતો અપનાવતા, એને જો ઉપયોગ કરવામાં આવે તો વર્તમાન એકમ જે ચલાવવામાં આવે છે એ પણ સારી રીતે ચાલે. એટલે સામાન્ય રીતે માર્ગદર્શિકા, સિદ્ધાંતો શું પૂરું પાડે છે, માર્ગદર્શિકા આપે છે. કારણ કે માર્ગદર્શન એ સૌથી વધુ મહત્વનું છે અને આવા સિદ્ધાંતો છે એ માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતા વધારી શકાય છે. જુદા જુદા પ્રકારના પ્રોત્સાહન આપી અને કર્મચારીની કાર્યક્ષમતા વધારી શકાય છે. દાખલા તરીકે આપણને એક ઉદાહરણ જોઈએ તો કે કોઈ એક કર્મચારીની બઢતી અંગે, માનો કે નિર્ણય લેવાનો છે, કર્મચારીને બઢતી આપવી કે નહીં એની અંગે નિર્ણય લેવાનો છે, તો નોકરીના વર્ષને આધારે પણ એ નિર્ણય લઈ શકાય અને સામાન્ય રીતે કર્મચારીની કાર્ય દક્ષતાને આધારે પણ એ નિર્ણય લઈ શકાય. તો એમાંથી કયા પરિબળને ધ્યાનમાં રાખવું, કાર્યદક્ષતાને વધારે મહત્ત્વ આપવું કે નોકરીના સમયને વધારે મહત્ત્વ આપવું, કેવા સંજોગો અને કે સામાન્ય રીતે શું ધ્યાનમાં રાખીને કર્મચારીને બઢતી આપવી, તો એની માટે આ સંચાલનના જે સિદ્ધાંતો કે નિયમો જે નક્કી કર્યા હોય એ ઉપયોગી બને છે. સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિ વચ્ચે ભેદ છે. પ્રયુક્તિ અને સિદ્ધાંતો, અહીંયા આપણી સામે બે શબ્દ આવ્યા, એ બંને વચ્ચે ફેર છે. એટલા માટે કે પ્રયુક્તિ કે રીતો એ ધ્યેય માટે લેવામાં આવતા વિવિધ પગલાઓનો સમૂહ છે. પ્રયુક્તિ એટલે શું, યુક્તિ, આપણે કઈ રીતે ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેવા કેવા પગલાઓ લેશું, તો એ જે કાંઈ મેથડ્સ કે ટેકનિક જે લેવામાં આવે એને આપણે સામાન્ય રીતે પ્રયુક્તિ કહીએ છીએ. પણ જ્યારે સિદ્ધાંત એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણય અંગેની માર્ગદર્શિકા પૂરી પાડે છે કે જ્યારે ખરેખર અમલ કરવામાં આવે છે અને એ યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરીને જ્યારે અમલ કરવામાં આવે અને એ અમલીકરણ વખતે સામાન્ય રીતે જે માર્ગદર્શિકા પૂરી પાડવાનું કામ કોણ કરે છે, સિદ્ધાંત કરે છે. પ્રયુક્તિની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચે પણ ભેદ છે. સિદ્ધાંતો અને મૂલ્યો, અહીંયા આપણે જોઈએ કે મૂલ્યો એ સ્વીકાર્ય
અથવા તો ઈચ્છનીય હોય છે. સામાન્ય રીતે મૂલ્યો જે કાંઈ હોય એ સારી બાબત ના હોય, બરાબર. આપણે એમ કહીએ છીએ ને કે અમુક સિદ્ધાંતવાદી છે તે એના સિદ્ધાંત પ્રમાણે જ કામ કરે. માનો કે અમુક સરકારી નોકરિયાત હોય તો એ નિયમ અનુસાર જ કામ કરે, એ ગેરકાયદેસર કામ નહીં કરે, બરાબર. અયોગ્ય રીતે કાર્ય નહીં કરે. શું લેવા? એણે નિયમ સિદ્ધાંત બનાવ્યો છે કે નૈતિકતા સાથે મૂલ્યોને સીધો સંબંધ છે. નૈતિકતા મુજબ એ કામ કરશે, નીતિ પ્રમાણે ચાલશે આપણે કહીએ ને, તો એ મૂલ્યો છે. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂકનું સામાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે. એક તો એ સામાન્ય સત્ય છે સિદ્ધાંત, અને એ માર્ગદર્શન પૂરું પાડે છે, એટલે માર્ગદર્શિકા પૂરી પાડે છે. એટલે સિદ્ધાંતો અને મૂલ્યો આ બંને વચ્ચે ભેદ છે. સિદ્ધાંતો ઇચ્છનીય સ્વીકાર્ય હોય, નૈતિકતા ધરાવતા હોય છે, એની સાથે સંબંધ ધરાવે છે. જ્યારે સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે અને એ સર્વસામાન્ય એટલે બધા સર્વસામાન્ય એટલે શું કહેવામાં માંગે છે, એ એમ કહે છે કે બધાના તારણોનો જે નિચોડ હોય એ નિચોડ સિદ્ધાંતમાં પરિવર્તન પામે છે, એ સિદ્ધાંત બને છે. અને એવા નિચોડને જ્યારે આપણે ધંધાકીય એકમની અંદર એપ્લાય કરવામાં આવે છે, એ સિદ્ધાંતો કે એ નિયમો મુજબ જ્યારે કાર્ય કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે એ એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જેથી કરીને એના સારા પરિણામો મળે છે, સફળતા મળે છે. અને એટલા માટે એ સિદ્ધાંતો છે એ માર્ગદર્શિકા પૂરી પાડે છે, એમ આપણે કહી શકીએ. સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીએ, એનું સ્વરૂપ. તો મિત્રો, સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ આપણે જોઈએ. તો સ્વરૂપ, સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે. વ્યવહારુ તારણો એટલે સામાન્ય રીતે એવા તારણો કે જે બધા એકમ માટે સર્વસામાન્ય રીતે ઉપયોગ થતો હોય, બરાબર. વ્યવહારિક રીતે જ્યારે એકમ ચાલી અને જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે કોઈ નિયમ કે સિદ્ધાંતો નક્કી કરવામાં આવે અને એનો જો ઉપયોગ કરવામાં આવે તો એનો ફાયદો રહે છે, સફળતા મળે છે. એટલે આવા સિદ્ધાંતો જડ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની એક તો માર્ગદર્શિકા પૂરું પાડે છે. ખાસ આ સિદ્ધાંતો માર્ગદર્શિકાનું કામ કરે છે કે ભાઈ સારી રીતે કામ કરવું હોય તો આ રીતે કરાય, પછી બીજી રીતે કરો તો એ કરી શકાય, પણ સહેલી રીતે અને સારી રીતે આ રીતે કામ છે એ થાય, એ આ સિદ્ધાંતો શીખવે છે. સામાન્ય રીતે કાર્ય અને કારણ સાથે સંબંધ ધરાવે છે. કાર્ય કારણનો સંબંધ હોય છે. કોઈ પણ કારણ વગર કોઈ કાર્ય થતું નથી, પરિણામ ન મળે. એટલે કારણો જાણી અને એ કાર્ય વ્યવસ્થિત થાય એટલા માટે આ સિદ્ધાંતો ઉપયોગી હોય છે. સંચાલનના જુદા જુદા કાર્યો, એટલે એની વિશે આપણે પ્રકરણ એકમાં પણ જોયું હતું કે સંચાલનના જે જુદા જુદા કાર્યો છે એની કાર્યોની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, એનું અમલીકરણ, અને સામાન્ય રીતે એ જ્યારે અમલ કરવામાં આવે ત્યારે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય લેવા માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. એટલે જ્યારે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ આ બધા જ્યારે કાર્યો સંચાલનની અંદર ધંધાકીય એકમની અંદર કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે નિર્ણય લેવા માટે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે નિષ્ણાંતો એમ કહે છે કે આ સિદ્ધાંતો મોટા ભાગે સત્ય હોય છે, કારણ કે એ સર્વસામાન્ય અને વ્યવહારુ હોય છે, પરંતુ સંપૂર્ણ નથી. આપણે એને સંપૂર્ણ ન કહી શકીએ. સત્ય છે, ઉપયોગ કરીએ તો સફળતા મળવાના ચાન્સ વધી જાય, બરાબર છે. પણ બધી જ જગ્યાએ પરિસ્થિતિ અલગ હોય અને જો એપ્લાય કરવામાં આવે તો ઘણીવાર એટલા અસરકારક ન પણ બને એવું બને. એટલે એમાં અપવાદ તો રહેલો છે. સામાન્ય રીતે આપણે સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપ અંગે જો આપણે ચર્ચા કરવી હોય તો નીચેના જુદા જુદા તબક્કાઓ કે મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલું, સંચાલનના સિદ્ધાંતોનું આપણે સ્વરૂપ જોઈએ. તો એની અંદર સાર્વત્રિક સ્વીકૃતિ, સાર્વત્રિક સ્વીકૃતિ
સાર્વત્રિક એટલે આપણે કહીએ ને કે બધા સ્વીકારે એવું આપણે સામાન્ય રીતે કહીએ. સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમની અંદર લાગુ પાડી શકાય, કારણ કે આપણે મોટા ભાગના ધંધાકીય એકમ છે એની અંદર એનો ઉપયોગ થાય. એટલે કે જ્યાં જ્યાં માનવી સામૂહિક પ્રયત્નો કરે છે, કારણ કે સામૂહિક પ્રયત્ન જ્યાં થતો હોય, જ્યાં ધંધાકીય એકમની અંદર આપણને ખબર છે કે અનેક પ્રકારની પ્રવૃત્તિ થતી હોય, અનેક કર્મચારીઓ કે માણસો છે એ સમૂહમાં કાર્ય કરતા હોય, ત્યાં આવા સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે ધંધાકીય એકમના પ્રકાર એટલે ધંધાકીય એકમ છે એ કેવા પ્રકારનો ધંધો છે, એનું સ્વરૂપ કેવું છે, પ્રવૃત્તિ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, એનું કદ કેટલું છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને સામાન્ય રીતે એનો ઉપયોગ થતો હોય છે. એટલે ધંધાકીય એકમનો પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ, કદ એ મુજબ સંચાલનના બધા જ સિદ્ધાંતો છે એને ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે. પરંતુ મોટાભાગના ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. એટલે મોટાભાગના ધંધાકીય એકમની અંદર સામાન્ય રીતે જે કાંઈ સંચાલન અંગે સિદ્ધાંતો નક્કી થયા હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે જોશું આગળ સંચાલનના વૈજ્ઞાનિક સંચાલન વિશે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનના જુદા જુદા સિદ્ધાંતો, જુદા જુદા વિચારકોએ કેવા આપ્યા છે એટલે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક અને સાર્વત્રિક છે, એટલે એનો સર્વવ્યાપક એટલે બધી જ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય છે, પરિસ્થિતિ સંજોગો જોઈ અને એનો ઉપયોગ કરવાનો હોય છે. આગળ આપણે જોઈએ તો પરિવર્તનશીલ, સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો એ પરિવર્તનશીલ હોય છે. સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી, કારણ કે સંજોગ પરિસ્થિતિ એ પ્રમાણે એમાં પરિવર્તન કરવું જરૂરી છે, પરિવર્તનશીલ છે એ જડ નથી. સંચાલકે જ્યારે જેવી પરિસ્થિતિમાં જરૂર હોય ત્યારે તેઓ એને પરિવર્તન કરવાનો એને અવકાશ હોય છે. સામાન્ય રીતે ધંધાકીય એકમની અંદર જુદી જુદી પ્રકારની પરિસ્થિતિ હોય, તેજી, મંદી, કર્મચારીઓ છે એ કર્મચારીઓ પાસે કામ લેવું અને અનેક પ્રકારના પ્રશ્નો હોય ત્યારે પરિસ્થિતિ સંજોગ પ્રમાણે એમાં પરિવર્તન કરી શકાય, પરિવર્તનને અવકાશ છે. એટલે એ સિદ્ધાંતો જડ રીતે એનો અમલ નથી કરવાનો, એમાં ફ્લેક્સિબલ રહેવાનું છે, જરૂર પડે એમાં થોડો ઘણો ફેરફાર કરીને એ ઉપયોગ કરી શકે પરિસ્થિતિ પ્રમાણે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન હોય ત્યારે સંચાલક તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. એટલે ઘણીવાર એવું બને કે અમુક પ્રકારના સિદ્ધાંતો સામાન્ય રીતે જડ રીતે વળગી રહીએ તો એ ઘણીવાર નુકસાન થતું હોય. માનો કે એક એવો સિદ્ધાંત બનાવવામાં આવે કે સમયપાલન, સમયપાલનમાં સહેજ પણ બાંધછોડ ન કરવામાં આવે, જો કર્મચારી સહેજ મોડા પડે તો એને સામાન્ય રીતે ઘરે મોકલી દેવામાં આવે, તો એના કારણે એવા સિદ્ધાંતને કારણે ઘણીવાર એકમને નુકસાન જતું હોય. એકમની અંદર કર્મચારીઓની ઘટ પડે, કર્મચારી ન હોય એને કારણે કામ અટકી જાય, તો સામાન્ય રીતે એમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. એટલે સંચાલક પોતે પોતાની સૂઝબૂઝ મુજબ એમાં જરૂરી ફેરફાર કરી શકે. દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ, કાર્ય વિભાજનનો સિદ્ધાંત આપેલો છે. મોટાભાગના એકમમાં એક સમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ નાના એકમમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાય નહીં. કાર્ય વિભાજન જ્યારે પ્રવૃત્તિ બહુ મોટી હોય ત્યારે સામાન્ય રીતે એને કાર્ય વિભાજન યોગ્ય રીતે કરવું પડે, પણ સાવ નાનું એકમ હોય ત્યારે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમ માટે અને નાના એકમ માટે એક સરખી રીતે કાંઈ વિભાજિત કરી શકાય નહીં. કાર્ય છે એને જુદા જુદા ભાગમાં વહેંચી ન શકાય. નાના એકમ માટે પ્રવૃત્તિ ઓછી હોય એટલે એટલું બધું કાર્ય વિભાજન ન કરવું પડે, મોટા એકમ માટે વધુ કાર્ય વિભાજનની જરૂર પડે. સામાન્ય, એની પછીનો મુદ્દો આપણે જોઈએ, સામાન્ય માર્ગદર્શિકા. આગળ જ આપણે જોયું કે આ સંચાલનના સિદ્ધાંતો છે એ અનુભવનો નિચોડ છે,
અને એ માર્ગદર્શિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલ અનુભવની ફલશ્રુતિ છે. મેં કીધું ને, અનુભવનો નિચોડ છે. સામાન્ય રીતે જુદી જુદી પરિસ્થિતિની અંદર જે સંચાલકોએ કે નિષ્ણાંતોએ જે સામનો કર્યો છે એના ઉપરથી એ નક્કી કરે છે કે આ પ્રમાણે જ જો કામ કરવામાં આવે, આ પ્રમાણે જો સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે તો સફળતાની શક્યતા મળી જાય છે, પ્રશ્ન સારી રીતે ઉકેલી શકાય. અને એટલા માટે સામાન્ય રીતે અનુભવનો નિચોડ છે. આ બધા સિદ્ધાંતો છે એ જે સફળ સંચાલકો થયેલા હોય, જેણે સારામાં સારી રીતે ધંધાકીય એકમનું સંચાલન કરીને સફળ થયા હોય, એણે કેવી રીતે સંચાલન કર્યું છે, એણે કઈ રીતે ધંધાકીય એકમની અંદર સંચાલન કરતા હતા, એ કઈ કેવા સિદ્ધાંતો એને જે એપ્લાય કર્યું હોય એ ઘણીવાર સિદ્ધાંત બની જતા હોય છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય. આપણને ખબર છે, કોઈપણ નાની એવી ઘરનું સંચાલનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે તો આ તો મોટો ધંધાકીય એકમ કંપની સંભાળવાની હોય અને એમાં અનેક પ્રકારના પ્રશ્નો, સમસ્યાઓ, મુશ્કેલીઓ આવતી હોય છે. અને આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે. બરાબર, કેવા પ્રકારનું એકમ છે, કેવા પ્રકારનું એકમ છે, બરાબર, ઉત્પાદન કરતું એકમ છે, માર્કેટિંગ સીધું ટ્રેડિંગ કરતું એકમ છે, બરાબર છે, એટલે કેવા પ્રકારનું એકમ છે એના ઉપર સામાન્ય રીતે એ આધાર રાખતો હોય છે કે કેવા એને સંચાલન કઈ રીતે કરવું, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. એટલે આ સિદ્ધાંતો સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે પરિસ્થિતિ અલગ અલગ હોય ને એક સરખી જ રીતે સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો એ ન બને. સામાન્ય રીતે હું તમને કહું કે નાના બાળકો હોય તો, આ તો અમસ્તી વાત કરું છું, કે નાના બાળકો પાસેથી, બધા બાળકો પાસેથી કાંઈ એક સરખી રીતે તે ધાકધમકીથી જ કામ ન લઈ શકાય. અમુક બાળક એવું હોય કે એને પ્રેમથી સમજાવો તો એ ઝડપથી સમજી જશે, બરાબર, એ મારથી સામાન્ય રીતે નહીં સમજે. એટલે જ્યાં જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે સામાન્ય રીતે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો સંચાલનના સિદ્ધાંતો પણ અહીંયા પરિસ્થિતિ અને સંજોગ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો હોય છે, એટલે માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. એટલે સામાન્ય રીતે આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને દરેક એકમ માટે એ ચુસ્ત રીતે લાગુ ન પાડી શકાય કે ભાઈ આ જ રીતે કામ કરવાનું, એ સિવાય બીજી એકે રીતે ને એવું ન કરી શકાય. પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે, એક માર્ગદર્શન આપણને આપે છે, એટલે માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય. પરિસ્થિતિ યોગ્ય હોય ઇચ્છનીય પરિણામો મેળવી શકાય છે. એટલે એનો ઉપયોગ કરી અને સામાન્ય રીતે ઇચ્છનીય પરિણામો મેળવી શકાય છે. એટલે આ સંચાલનના સિદ્ધાંતો એક એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જેનો ઉપયોગ કરવાથી ધંધાકીય એકમની અંદર જુદી જુદી પરિસ્થિતિ, સમસ્યાઓ કે સામાન્ય રીતે પ્રવૃત્તિ માટે યોગ્ય નિર્ણય લઈ શકાય, એટલા માટે એ માર્ગદર્શન કે માર્ગદર્શિકા પૂરી પાડે છે. એની પછી આપણે જોઈએ તો માનવ વર્તણૂક પર આધારિત માનવનું વર્તન. મિત્રો, આ માનવ વર્તન છે ને એ તો બહુ ભયંકર છે. ક્યારે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની જાય એનો ખ્યાલ ન રહે. એટલે પરિસ્થિતિ સંજોગો સામાન્ય રીતે અસર કરતા હોય છે. અને જ્યારે સંચાલનની વાત કરીએ તો સંચાલનની અંદર માનવ કેન્દ્ર સ્થાને છે, કારણ કે માનવ જે કામ આપનાર છે એ પણ માનવી છે, જે કામ કરનાર છે એ પણ માનવી છે. એટલે સપાટીઓ ભલે જુદી જુદી હોય, આપણે પ્રકરણ એકમાં જોયું હતું, પણ કેન્દ્ર સ્થાને માનવી છે. અને સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક ઉપર આધાર રાખે છે. માનવીનું વર્તન કેવું છે, ઘણીવાર એવું બને કે એને સામાન્ય રીતે અમુક કાર્યમાં રસ હોય તો એ બહુ સારી રીતે કરશે, પોતાની પૂરી કાર્યક્ષમતા વાપરીને કરશે, પણ અમુક કાર્યમાં રસ ન હોય તો એ નહીં કરે. ઘણીવાર એવું બને કે એની કાર્યક્ષમતા હોય પણ એને રસ ન હોય તો એ કામ નહીં કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે માનવ વર્તણૂક
ની અસર છે એ ખૂબ વધુ હોય છે। સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે। માનવનું વર્તન ઘણીવાર એવું નથી બનતું કે તમને કોઈની સાથે આમ મનમેળ થઈ ગયો હોય તો એનું તમે બધું કામ કરો, સામાન્ય રીતે એને હેલ્પફુલ થશો, પણ જેની સાથે અણબનાવો હોય એનું તમે કામ તો ન કરો પણ એના કામમાં ખલેલ ઘણીવાર પહોંચાડો અથવા તો એને મદદ ન જ કરો, તો આવું બનતું હોય છે। માનવ વર્તણૂક ઉપર, સંબંધ ઉપર આધાર રાખતો હોય છે। એટલે માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે, બરાબર, કારણ કે દરેકનો સ્વભાવ, લાગણી, રુચિ, રસ આ બધું અલગ અલગ હોય છે। એટલે માનવ સ્વભાવ વિશે આપણે કાંઈ ન કહી શકીએ તો એના વર્તણૂક વિશે પણ ન કહી શકીએ, મનોવૈજ્ઞાનિક બાબત છે। અને એટલા માટે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાન રાખવું જોઈએ। સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો જ્યારે કર્મચારી પાસેથી કામ લેવા માટે અમલ કરવામાં આવે ત્યારે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, એટલે કે એ સિદ્ધાંતોને જડ રીતે ન વળગી રહેવાય। એમાં જરૂર હોય ત્યારે સામેને વ્યક્તિ કર્મચારી છે એની પરિસ્થિતિ, એની સમસ્યા સમજે અને ઉપયોગ કરવો જોઈએ। એટલે સંચાલનના સિદ્ધાંતોનો જ્યારે અમલ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે માનવ વર્તન છે એને ધ્યાનમાં રાખી અને અમલ કરવો જોઈએ, અન્ય પાસેથી કામ લેવું જોઈએ। આપણે પહેલા પ્રકરણમાં જોયું હતું અન્ય પાસેથી કામ લેવાની કળા, એટલે સંચાલન। એની પછીનો મુદ્દો જોઈએ તો આકસ્મિકતા। આકસ્મિકતા સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટે આ એક એવું તત્વ છે કે જે અણધાર્યું આવતું હોય, ધારેલું જ ન હોય ને એવો કોઈ બનાવ બને, કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતનો ઉપયોગ દ્વારા એક જરૂરી નિર્ણય લઈ ધ્યેય સિદ્ધિ સરળ બની શકે છે। એટલે ઘણીવાર એવું બને કે અમુક પ્રકારની પરિસ્થિતિ એવી હોય કે જ્યારે એ પરિસ્થિતિમાં મૂંઝવણ થતી હોય કે આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો, અને એવા અનિવાર્ય પરિસ્થિતિની અંદર જો આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે, એને દ્વારા સામાન્ય રીતે જરૂરી નિર્ણયો લેવામાં આવે તો ઘણીવાર ધ્યેય સિદ્ધિ સરળ બની શકે। જેમ કે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું, એટલે સામાન્ય રીતે કર્મચારીને જો યોગ્ય અને વ્યાજબી મહેનતાણું આપવામાં આવે, એને નાણાકીય વળતર આપવામાં આવે, તો એ કર્મચારી છે એ રસ દઈને કામ કરશે। એટલે આપણે એમ કહી શકીએ કે શું આ યોગ્ય અને વ્યાજબી છે, કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ, શું આ યોગ્ય અને વ્યાજબી છે, તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકર્તા પરિબળને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે। એટલે જરૂરિયાત કેટલી છે અને સામાન્ય રીતે એકમને એની જરૂરિયાત કેટલી છે, એની કાર્યક્ષમતા કેટલી છે, એ બધું ધ્યાનમાં લઈ અને એનું મહેનતાણું નક્કી કરવામાં આવે છે। એટલે આકસ્મિકતા દ્વારા પણ સંચાલનના સિદ્ધાંતની અંદર સામાન્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે છે। મિત્રો, થેન્ક યુ વેરી મચ। અહીંયા આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને એના સ્વરૂપ, એની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો। ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ।